હેલો સ્ટુડન્ટ્સ ડીએમઇના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સરની લેક્ચર સિરીઝ આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર વનની થિયરી આપણે જોઈ ગયા પ્રીવિયસ લેક્ચરમાં હવે આજે આપણે ચેપ્ટર નંબર વનના એક્ઝામ્પલ્સ સોલ્વ કરીશું કે જે જીટીયુમાં પૂછાઈ ગયા છે હવે સૌથી પહેલો એક્ઝામ્પલ આપણે જોઈએ પહેલો એક્ઝામ્પલ કયો પૂછાઈ ગયો છે સૌથી પહેલો એક્ઝામ્પલ છે ડિટરમાઈન ધ ફોર્સ રિકવાયર્ડ ટુ કટ ધી બ્લેન્ક ઓફ સિક્સટી એમએમ ડાયામીટર

ટાઉ એટલે કે સીયર સ્ટ્રેસ અને યુટી ટી અલ્ટિમેટ માટેનો જે શોર્ટ ફોર્મ છે એ છે યુટી જે સફિક્સમાં લખવામાં આવે હવે એક વસ્તુ હું તમને કહી દઉં અહીંયા જે બી ડેટા છે એ મેં ઇંગ્લિશમાં લખ્યો છે પણ હું તમને પ્રોપરલી એ ડેટા ગુજરાતીમાં સમજાવી દઈશ જેથી કરીને તમે એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકો ક્યારેય બી આપણે કોઈ બી એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય તો સૌથી પહેલાં તો એમાં ગીવન ડેટા શું આપેલો છે એ ગીવન ડેટા સમજવો બહુ જરૂરી છે અને આપણે ફાઇન્ડ શું કરવાનું છે એ બી આપણને ખબર હોવી જોઈએ હવે આ જે એક્ઝામ્પલ છે સેમ એક્ઝામ્પલ આ પૂછાઈ ગયો છે મેથડ સેમ છે ફક્ત ડેટા અલગ આપેલો છે ઓકે હવે પહેલો જે એક્ઝામ્પલ છે એ સમર ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં પૂછાઈ ગયો છે અને બીજો જે એક્ઝામ્પલ છે એ સમર ટ્વેન્ટી માં પૂછાઈ ગયો છે ઓકે બીજો ડેટા બીજો ડેટા આપણે જોઈએ બીજો ડેટા શું છે ડિટરમાઈન ધ ફોર્સ રિકવાયર ટુ કટ ધી પ્લેટ ફિફ્ટી એમ ડાયામીટર બ્લેન્ક ફ્રોમ ધ ટેન એમ થિક પ્લેટ અલ્ટિમેટ સિયર્સ સ્ટ્રેસ ફોર ધી પ્લેટ મટીરિયલ ઇઝ થ્રી ફિફ્ટી ન્યૂટન પર હવે ડેટા કહેવા શું માંગે છે તો દસ એમ એમની પ્લેટ છે જેમાંથી પચાસ એમએમના ડાયામીટરનો આપણે શું કરવાનું છે એક બ્લેન્ક કટ કરવાનો છે અને જે પ્લેટ છે એ પ્લેટની અલ્ટિમેટ સીઓ સ્ટ્રેસ કેટલી છે કેટલો છે તો થ્રી ફિફ્ટી ન્યૂટન પર એમએમ સ્ક્વેર છે સેમ ડેટા ઉપર છે તો અહીંયા શું છે કેટલા એમએમના ડાયામીટરનું પ્લેટ છે સોરી કેટલા એમએમ ડાયામીટરનું આપણે બ્લેન્ક કટ કરવાનું છે એ છે સિક્સટી એમએમ ડાયામીટરનું બ્લેન્ક આપણે કટ કરવાનું છે જે બી પ્લેટ છે એની થિકનેસ કેટલી છે ટ્વેલ્વ એમ છે ઓકે અને એનો અલ્ટિમેટ સિયર સ્ટ્રેસ જે છે એ છે થ્રી સિક્સટી એમ એમ થ્રી સિક્સટી ન્યૂટન પર એમએમ સ્ક્વેર છે હવે પંચના જે બી એક્ઝામ્પલ છે પંચના એક્ઝામ્પલ તમે ઓલરેડી એસઓએમ એટલે કે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં ભણી ગયા છો પંચ કઈ રીતે થાય તો આ રીતે એક રાઉન્ડ પંચ આપણી પાસે હોય બરાબર અને આ શું છે આપણી પાસે પ્લેટ છે બરાબર અને આ પ્લેટમાંથી આપણે શું કરવાનું છે રાઉન્ડ હોય અથવા તો સ્ક્વેર હોય બરાબર અથવા તો રેક્ટેંગલ હોય અને એ રીતે આપણે હોલ પાડવાનો હોય હંમેશા તમારે યાદ રાખવાનું કે જે પંચ છે એ પંચમાં ક્રશિંગ થાય બરાબર એમાં ક્રશિંગ લોડ ઉદ્ભવે ક્રશિંગ લોડના કારણે આ જે પ્લેટ છે એ પ્લેટમાં શિયર થશે અને એ શિયર લોડના કારણે એમાં સિયર સ્ટ્રેસ જનરેટ થશે અને સિયર સ્ટ્રેસના કારણે અહીંયા આપણને શું મળે છે હોલ મળે છે બરાબર કોઈ બી મટીરિયલ છે કોઈ બી મટીરિયલ તોડવું હોય તો એમાં શું હોય સિયર સ્ટ્રેસ જનરેટ થાય ત્યારે એ મટીરિયલ તૂટે બરાબર એના એના બે ભાગ થઈ જાય બરાબર હવે અહીંયા હોલ થશે તો આપણને આ રીતનો એક બ્લેન્ક મળશે બરાબર તો આ જે બ્લેન્ક છે આ બ્લેન્કનો એરિયા એરિયા તમારે યાદ રાખવાનો છે કેમ કે આગળ આપણે જે એક્ઝામ્પલ ગણવાના છે એમાં ડાયરેક્ટલી આ તમારે ફોર્મ્યુલા મૂકવાની થશે આનો એરિયા આ તમને મળશે પાયડી ટી આ શું છે પ્લેટ માટેનું છે જ્યારે પંચ હોય તો પંચ માટેનો શું તમારે લેવાનો પાય બાય ફોર ડી સ્ક્વેર બરાબર આ એક્ઝામ્પલ ઓલરેડી તમે ભણી ગયા છો એટલે તમને વધારે વાંધો આવશે નહીં બરાબર તમે ઇઝીલી આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો સૌથી પહેલાં તો એક જ એક્ઝામ્પલ હું સોલ્વ કરીશ અને બીજો એક્ઝામ્પલ જે છે એ તમારે જાતે સોલ્વ કરવાનો એટલે તમને વધારે આઈડિયા આવશે ગીવન ડેટા જોઈએ ગીવન ડેટામાં આપણને શું આપેલું છે તો ડાયામીટર ડી આપેલો છે કેટલો છે સિક્સટી એમ એમ ઓકે બીજું શું છે કેટલી થિકનેસવાળી પ્લેટ છે એ થિકનેસ છે ટી ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ એમ એમ બરાબર અને એનો અલ્ટિમેટ સિયર સ્ટ્રેસ એટલે કે ટાઉ સફિક્સમાં અહીંયા તમારે લખવાનું યુટી જે કેટલા છે ત્રણસો સાહીઠ ન્યૂટન પર એમ સ્ક્વેર બરાબર અને આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે આ જે પ્લેટ છે આ જે બ્લેન્ક છે આ બ્લેન્કને કટ કરવા માટે કેટલો ફોર્સ રિકવાયર્ડ છે એ ફોર્સ આપણે ફાઇન્ડ કરવાનો છે એટલે કે મેક્સિમમ ફોર્સની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે બરાબર પી આપણે ફાઇન્ડ કરવાના છે હવે એક સિમ્પલ જે બી તમે ડીએમઈ ભણો છો એ ડીએમઈમાં તમારે ઓલવેઝ એક કોમન ફોર્મ્યુલા છે જે યુઝ થાય છે શું છે સ્ટ્રેસ બરાબર ફોર્સ બાય એરિયા ઓકે હવે અહીંયા જે છે આપણે શું કરવાનું છે ફોર્સની વેલ્યુ ફાઇન કરવાની છે તો શું થશે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ મલ્ટિપ્લાય બાય એરિયા બરાબર હવે અહીંયા સ્ટ્રેસ જે છે એ શું છે અલ્ટિમેટ સિયર સ્ટ્રેસ છે તો અહીંયા શું થશે ટાઉયુટી થશે બરાબર અને બ્લેન્ક માટેનો એરિયા મેં તમને કીધું કેટલો થશે પાયડી ટી તો આ ફોર્મ્યુલા આપણને મળી ગઈ બસ આ જ ફોર્મ્યુલા પરથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે કોમન આ જ ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલા તમારે યુઝ કરવાની અને આ ફોર્મ્યુલા પરથી આપણે શું કરવાનું છે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે બરાબર તો અહીંયા જે છે આપણે આના પરથી ડાયરેક્ટલી એક્ઝામ્પલ જે છે આ ફોર્મ્યુલા આપણને મળી ગઈ બસ આપણે આ જ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે તો શું થશે ફોર્મ્યુલા પી બરાબર યુ ટી મલ્ટિપ્લાય બાય પાઈ ઇન્ટુ ડી ઇન્ટુ ટી આપણે ફોર્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે બીજો બધો ડેટા આપણી પાસે છે અલ્ટિમેટ અલ્ટિમેટ સી સ્ટ્રેસ છે જેની વેલ્યુ આપણને આપેલી છે કેટલી થ્રી સિક્સટી પાઈની વેલ્યુ થ્રી પોઈન્ટ ફોર્ટીન જે ડાયરેક્ટલી સાયન્ટિફિક કેલ્સિમાથી આપણને મળી જશે ડાયામીટર કેટલો છે સિક્સટી એન્ડ થિકનેસ જે છે એ થિકનેસ કેટલી છે ટુવેલ્વ બરાબર કશું જ નથી કરવાનું બેઝિક સિગ્મા બરાબર આ ફોર્મ્યુલા તમને આવડવી જોઈએ આ ફોર્મ્યુલા પરથી કોઈ બી ફોર્મ્યુલા ફોર્મ્યુલા મૂકીને બરાબર આના પરથી તમને ફોર્સ જોઈતો હોય તો ફોર્સની ફોર્મ્યુલા બનાવવાની જો સ્ટ્રેસ જોઈતો હોય તો સ્ટ્રેસ માટે તો ઓલરેડી છે એરિયાની કોઈ વેલ્યુ જોઈતી હોય તો એરિયાને સબ્જેક્ટ કરીને અને પછી તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો હવે આને આપણે કેલ્સી વડે સોલ્વ કરીશું તો આની વેલ્યુ આપણને મળશે આઠ લાખ તેર હજાર આઠસો સી ન્યૂટન હવે ન્યૂટનમાં આપણને વેલ્યુ મળે છે તો એને આપણે શું કરવાનું કિલો કિલોન્યુટનમાં કન્વર્ટ કરવાનું કિલોન્યુટનમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરવું પડે હજાર વડે ભાગવું પડે તો આની જે વેલ્યુ છે એ શું થશે આઠસો તેર ભાગ્યા આઠસો ઇઠયાસી કિલો ન્યૂટન બસ આટલો એક્ઝામ્પલ આવડે એટલે તમારા ત્રણ માર્ક્સ પાક્કા બરાબર અને આવી રીતનો એક એક્ઝામ્પલ પૂછાય છે પંચનો બરાબર એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું અને ફોર્મ્યુલા યાદ રાખવાની હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે જોઈ લો તમે પાંચે પાંચ પેપરમાં જે બી પાંચે પાંચ પેપર મેં કન્સિડર કર્યા છે પાંચે પાંચ પેપરમાં પૂછાઈ ગયો છે ફક્ત ડેટા અલગ છે આમાંથી મેં આ એક્ઝામ્પલ સોલ્વ કર્યો છે અને બાકીના એક્ઝામ્પલ જે છે એ તમે તમારી જાતે સોલ્વ કરી શકશો તમને આ એક્ઝામ્પલ આવડશે એટલે તમે બાકીના એક્ઝામ્પલ ઓટોમેટિકલી સોલ્વ કરી શકશો શું છે ડેટામાં ફાઇન્ડ સ્ટાન્ડર્ડ સિક્સ ડિફરન્ટ સ્પીડ હેવિંગ મિનિમમ એન્ડ મેક્સિમમ સ્પીડ ઓફ ટુ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફોર આરપીએમ એન્ડ સેવન હંડ્રેડ ટેન આરપીએમ રિસ્પેક્ટિવલી આપણે શું કરવાનું છે તો અલગ અલગ સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ છ સ્પીડ શોધવાની છે બસ્સો ચોવીસથી સાતસો દસની વચ્ચે આ જ એક્ઝામ્પલ છે એ બે હજાર ઓગણીસમાં પૂછાઈ ગયો છે સેમ ડેટા ફક્ત અહીંયા આરપીએમ ચેન્જ કર્યા છે ત્રણસોથી પંદરસો આરપીએમ એટલે આમાં ત્રણસોથી પંદરસો આરપીએમની વચ્ચે શોધવાનું છે જે સમર ટ્વેન્ટી વનમાં પૂછાઈ ગયો છે એના પછી સેમ એક્ઝામ્પલ બસો પચાસથી ચૌદસો આરપીએમ કીધા છે આ છે આ એક્ઝામ્પલ છે વિન્ટર ટ્વેન્ટી ટ્વેન્ટીમાં પૂછાઈ ગયો છે એના પછી વન સિક્સટી ટુ ફાઇવ હન્ડ્રેડ આરપીએમ કીધા છે ડેટા અને એના પછી કીધા છે ત્રણસો છોતેરથી ચૌદસોને ચાલીસ આપણે ફક્ત પહેલો એક્ઝામ્પલ છે પહેલો એક્ઝામ્પલ સોલ્વ કરીશું બાકીના બે એક્ઝામ્પલ છે એ વિન્ટર ટ્વેન્ટી નાઇન્ટીનમાં અને એના પછીનો જે એક્ઝામ્પલ છે એ સમર ટ્વેન્ટી ટ્વેન્ટીમાં પૂછાઈ ગયો છે હવે આ જોઈને તમે કહી શકો કે આ જે એક્ઝામ્પલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે હવે આમાં તમે જોઈ શકો છો એન મેક્સિમમ તમને આપેલા છે એટલે કે સ્પીડ જે છે એ મેક્સિમમ સ્પીડ તમને આપેલી છે મેક્સિમમ સ્પીડ કેટલી છે સાતસો ને દસ આરપીએમ બરાબર પછી મિનિમમ સ્પીડ તમને આપેલી છે આર મિનિમમ આર મિનિમમ તમને કેટલા આપ્યા છે એ છે બસો ને ચોવીસ આરપીએમ તમારે કેટલી સિરીઝ સુધી ફાઇન્ડ કરવાનું છે છ કેટલી સ્ટાન્ડર્ડ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે છ સુધી એટલે અહીંયા સ્મોલ એન બરાબર શું થશે સિક્સ બરાબર હવે સૌથી પહેલાં તો આપણે શું ફાઇન્ડ કરવાનું થાય છે આપણે સૌથી પહેલાં ફાઇન્ડ કરવાનું થાય છે પ્રોગ્રેશન રેશિયો બરાબર પ્રોગ્રેશન રેશિયો માટે જે બી ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે પ્રોગ્રેશન રેશિયો જેને ડિનોટ કરાય છે ફાઈ વડે બરાબર અને એની ફોર્મ્યુલા જે છે એ શું થશે એન મેક્સિમમ બાય એન મિનિમમ રેસ ટુ વન બાય એન માઇનસ વન ઓકે આ જે ફોર્મ્યુલા છે પ્રોગ્રેસન રેશિયોની આ તમારે યાદ રાખવાની છે આ કેમ શોધવાનું છે કેમ કે આપણે જે છ નંબર્સ એટલે કે છ સ્ટાન્ડર્ડ વેલ્યુ જે આપણે ફાઇન્ડ કરવાની છે એ છ સ્ટાન્ડર્ડ વેલ્યુ જે છે એ ફાય સાથે મલ્ટીપ્લાય થશે અહીંયા આપણે વેલ્યુ મૂકીએ જો મેક્સિમમની વેલ્યુ એન મેક્સિમમ કેટલા છે સાતસો ને દસ છે ભાગ્યા મિનિમમની વેલ્યુ કેટલી છે મિનિમમ આરપીએમ એ છે બસો ચોવીસ બરાબર હવે વન બાય એન માઇનસ વન અહીંયા એન શું છે તો જેટલી સિરીઝ આપણે માંગ આપણી જોડે માંગી હોય એની વેલ્યુ અહીંયા કેટલી છે એન ઇઝિકલ છ છે તો છ માઇનસ વન હવે અહીંયા જે છે સ્ટુડન્ટ્સ ભૂલ કરતા હોય છે કે અહીંયા કેલ્ક્યુલેશનમાં ભૂલ થાય છે તમારે શું કરવાનું સાતસો દસ ભાગ્યા બસો ચોવીસ એના એને કેટલી ઘાત થશે છમાંથી એક જાય તો પાંચ થશે તો વન બાય ફાઈવ ને જ્યારે તમે કેલ્સી વડે સોલ્વ કરશો તો ફાઈની વેલ્યુ આપણને કેટલી મળશે વન પોઈન્ટ ટ્વેન્ટી સિક્સ આ તમે કેલ્સીમાં યુઝ કરી જોજો કેલ્સીમાં વેલ્યુ જે છે ફાઇન્ડ કરી જોજો કઈ રીતે થાય છે સપોઝ એવું બને કે ફાઈની વેલ્યુ સાચી નહીં આવે તો આખો તમારો એક્ઝામ્પલ ખોટો પડશે એટલે ફાઈની જે બી વેલ્યુ છે ફાઈની વેલ્યુ તમારે ખાસ સાચી શોધવાની હવે હવે તમારે શું કરવાનું છે એન વન એન ટુ એન થ્રી એન ફોર એન ફાઇવ ને એન સિક્સ વેલ્યુ એ રીતે ફાઇન કરવાની છે સૌથી પહેલાં એન વન શું છે તો જે મિનિમમ વેલ્યુ તમને આપેલી છે એ અહીંયા મિનિમમ વેલ્યુ આપણે એન વનની કેટલી આપેલી છે 224 ને ચોવીસ આરપીએમ બરાબર એના પછી એન ટુ એન થ્રી એન ફોર એન ફાઇવ ને એન સિક્સ આપણે ફાઇન કરવાના છે તો એ કઈ રીતે ફાઇન થશે તો જે બી આપણી મિનિમમ વેલ્યુ છે એને પ્રોગ્રેશન રેશિયો સાથે મલ્ટીપ્લાય કરતા જવાનું એન ટુ પછી એન થ્રી ઇઝ ઇક્વલ ટુ 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 ફોર મલ્ટિપ્લાય બાય વન પોઈન્ટ ટ્વેન્ટી સિક્સનો સ્ક્વેર બરાબર અહીંયા પહેલું છે તો એક ઘાત આવશે પછી બે ઘાત આવશે એના પછી એન ફોર માટે બસો ચોવીસ મલ્ટીપ્લાય બાય એક પોઈન્ટ છવ્વીસ એનો ક્યુબ એના પછી એન ફાઇવ માટે બસો ચોવીસ મલ્ટિપ્લાય બાય વન ટ્વેન્ટી સિક્સ એની ચાર ઘાત એના પછી એન સિક્સ ઇઝ ઇક્વલ ટુ બસ્સો ચોવીસ મલ્ટીપ્લાય બાય વન પોઈન્ટ ટ્વેન્ટી સિક્સ રેસ ટુ ફાઇવ હવે અહીંયા જે છે છ સુધી જ આપણે વેલ્યુ ફાઇન્ડ કરવા કીધી છે તો આપણે છ સુધી જ વેલ્યુ ફાઇન્ડ કરવાની જે બી પ્રોગ્રેશન રેશિયો છે એની ઘાતમાં એક એક તમારે વધારતા જવાનું હવે જો પહેલી વેલ્યુ તો આપણી પાસે છે કેટલી બસો ચોવીસ એના પછી આપણને કેટલી વેલ્યુ મળે છે બસો ને ઇઠ્યાસી બરાબર એના પછી આપણને કેટલી વેલ્યુ મળશે એપ્રોક્સિમેટલી ત્રણસો ને છપ્પન સેકન્ડ થિંગ અહીંયા બાજુમાં આરપીએમ યુનિટ ખાસ લખવાનો તમારે પછી વન ટ્વેન્ટી સિક્સ ક્યુબ મલ્ટિપ્લાય બાય ટુ એન્ડ ટ્વેન્ટી ફોર તમે કરશો તો એની વેલ્યુ કેટલી થશે ફોર હંડ્રેડ એન્ડ એના પછી વન ટ્વેન્ટી સિક્સ એની ચાર ઘાત મલ્ટિપ્લાય બે ટુ હંડ્રેડ એન્ડ ફોર કરશો તો એની વેલ્યુ આપણને મળશે પાંચસો ને આરપીએમ અને છેલ્લી વેલ્યુ આપણને મળશે કેટલી સાતસો ને અગિયાર આરપીએમ આપણને મેક્સિમમ વેલ્યુ કેટલી આપેલી છે સાતસો દસ ડેટામાં આપેલી છે તો જા આ જે છેલ્લી વેલ્યુ છે આને નિયર અબાઉટ આવવી જોઈએ જો નિયર અબાઉટ ના આવે ધેટ મીન્સ તમારો જે એક્ઝામ્પલ છે એ તમારો એક્ઝામ્પલ ખોટો છે બસ આ જે એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ તમારે આ રીતે ગણવાનો છે સૌથી પહેલાં તો પ્રોગ્રેશન રેશિયો ફાઇન્ડ કરવાનો પ્રોગ્રેશન રેશિયો ફાઇન્ડ કર્યા પછી આ રીતે જે મિનિમમ વેલ્યુ આપેલી છે એ મિનિમમ વેલ્યુ વડે મલ્ટિપ્લાય કરતા જવાનું અને તમને ફાઇનલ જેટલી સુધી સિરીઝ કીધી છે જેટલા નંબર સુધી તમને સિરીઝ કીધી છે એટલા નંબર સુધી તમારે સિરીઝ ફાઇન્ડ કરી દેવાની હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ એક જ વાર પૂછાઈ ગયો છે શું છે એક્ઝામ્પલ ફાઇન્ડ મેક્સિમમ ટેન્સાઇલ લોડ કેરીંગ કેપેસિટી ફોર એમ ટ્વેન્ટી બોલ્ટ વિથ ડીસી

બરાબર એમ ટ્વેન્ટીનો બોલ્ટો એટલે એનો ડાયામીટર જે છે એ ડાયામીટર કેટલો હશે ટ્વેન્ટી એમ હશે બીજું એક કોર ડાયામીટર જે છે કોર ડાયામીટર અને જે નોમિનલ ડાયામીટર છે નોમિનલ ડાયામીટર વચ્ચેનું રિલેશન આપણને આપેલું છે શું છે ડીસી ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ એટી ફોર ડી એન્ડ ટેન્સાઈલ સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે આપણને નાઇન્ટી ન્યૂટન પર એમ એમ બરાબર હવે જે બોલ્ટ છે માની લો કે આ બોલ્ટ છે બરાબર અને આ જે આપણો બોલ્ટ છે એ કોઈ પણ એક છેડાથી અહીંયા જ્યારે ટેન્સાઈલ સ્ટ્રેસ લાગશે ટેન્સાઈલ લોડ લાગશે તો ટેન્સાઈલ સ્ટ્રેસ જનરેટ થશે અને એના કારણે કોઈ પણ એક પોર્શનમાંથી તૂટી જશે બરાબર તો એની માટે આપણે અહીંયા એના પર લાગતો મેક્સિમમ લોડ આપણે શોધવાનો છે તો લોડ શોધવા માટે આપણી પાસે ફોર્મ્યુલા શું છે સ્ટ્રેસ બરાબર ફોર્સ બાય એરિયા સિમ્પલ હવે જે બી જે બી આપણો બોલ્ટ છે એ બોલ્ટ કેવો હશે સર્ક્યુલર હશે તો એનો એરિયા કેટલો થશે પાય બાય ફોર કોર ડાયામીટર લઈએ તો ડીસીનો સ્ક્વેર અને આપણે ફાઇન્ડ શું કરવાનું છે મેક્સિમમ લોડ ફાઇન્ડ કરવાનું છે તો અહીંયા આપણે ફોર્સને કરતાં કરી દઈએ તો શું થશે પી ઇઝ ઇક્વલ ટુ ટેન્સાઇલ સ્ટ્રેસ લાગે છે એટલે સિગ્મા ટી મલ્ટિપ્લાય બાય એરિયા તો અહીંયા શું થશે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્માટી મલ્ટીપ્લાય બાય એરિયા સિગ્માટી મલ્ટિપ્લાય બાય એરિયા કેટલો છે પાય બાય ફોર ડીસી સ્ક્વેર ઓકે હવે સિગમા ટીની વેલ્યુ કેટલી છે નાઇન્ટી ધેન પાય બાય ફોર એન્ડ ડીસીનું આપણને એક રિલેશન આપેલું છે ઝીરો પોઈન્ટ એટી ફોર આપણી પાસે કોર ડાયામીટર છે નહીં બોલ્ટ માટેનો એરિયા આ જ થશે કોર ડાયામીટરનો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય પાય બાય ફોર ઝીરો પોઈન્ટ એટી ફોર મલ્ટિપ્લાય બાય અહીંયા બોલ્ટ કેટલાનો છે એમ ટ્વેન્ટીનો છે એટલે અહીંયા ડાયામીટર શું થશે ટ્વેન્ટી એનો સ્ક્વેર આને તમે સોલ્વ કરશો તો તમને લોડ જે છે મેક્સિમમ લોડની વેલ્યુ તમને મળશે ઓગણીસ હજાર નવસો ને પચાસ ન્યૂટન ઓકે અને આને આપણે કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરીશું તો એની માટે હજાર વડે ભાગવાના તો શું થશે ઓગણીસ પોઈન્ટ નવસો પચાસ ન્યૂટન તો આ શું છે આપણો એક્ઝામ્પલ જ્યારે બી તમે એક્ઝામ્પલ સોલ્વ કરો છો આન્સર આવે એટલે આ રીતે બોક્સ તો ખાસ કરી જ દેવાનું બરાબર એના પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ આ ચેપ્ટર આ જે ચેપ્ટર છે એનો છેલ્લો એક્ઝામ્પલ અને આ લેક્ચરનો પણ છેલ્લો એક્ઝામ્પલ બંને એક્ઝામ્પલ સેમ છે બંનેની મેથડ જે છે એ સેમ છે બરાબર હવે આ જે એક્ઝામ્પલ છે પહેલો એક્ઝામ્પલ જે છે એ સમર ટ્વેન્ટી નાઇન્ટીનમાં પૂછાયો છે અને બીજો જે એક્ઝામ્પલ છે સમર ટ્વેન્ટી નાઇન્ટીન સોરી વિન્ટર ટ્વેન્ટી નાઇન્ટીનમાં પૂછાયો છે હવે આ જે એક્ઝામ્પલ છે એ સ્ક્વેર હોલ માટેનો છે અને આ જ એક્ઝામ્પલ છે એ સર્ક્યુલર હોલ માટેનો છે બરાબર બંને એક્ઝામ્પલ હું તમને સમજાવી દઈશ એટલે તમે ઇઝીલી સમજી શકો કે એક્ઝામ્પલ એકચ્યુલીમાં કઈ રીતે સોલ્વ થશે તો સૌથી પહેલું આપણે જોઈએ ફાઇન્ડ મિનિમમ સાઇઝ ઓફ સ્ક્વેર હોલ

પડે બરાબર હવે અહીંયા જે છે એ કેવો છે સ્ક્ર સ્ક્વેર હોલ છે બરાબર જો સ્ક્વેર હોલ હોય તો આપણું જે પંચ છે એ આ રીતે સ્ક્વેર હશે બરાબર અને નીચે જે પ્લેટ છે એ પ્લેટમાં કંઈક આ રીતે સ્ક્વેર સ્ક્વેર હોલ જનરેટ થશે અને આમાંથી કેટલો ભાગ છૂટો પડશે તો આ રીતે થિકનેસવાળો એક પ્લેટ છૂટું પડશે બરાબર બ્લેન્ક છૂટું પડશે હવે આની જે થિકનેસ છે કંઈક આ રીતની છે બરાબર હવે આનો આપણે એરિયા લઈ લઈએ કેટલો છે સ્મોલ એ બરાબર ઓકે તો અહીંયા શું જનરેટ થાય છે ક્રશિંગ બરાબર અને અહીંયા શું જનરેટ થાય છે સિયર સ્ટ્રેસ આનો જે એરિયા છે આનો એરિયા તમારે લેવાનો એ સ્ક્વાર કેમ એ સ્કવેર લેવાનો કેમ કે આ જે પંચ છે પંચનો એરિયા લેવાનો તો આનો એરિયા તમારે લેવાનો એ સ્ક્વેર અને આ જે પ્લેટ છે આ પ્લેટનો એરિયા તમારે કેટલો લેવાનો ફોર એ ટી જેટલો ધ્યાન રાખજો બરાબર જ્યારે સર્ક્યુલર છે તો સર્ક્યુલર માટે કંઈક આ રીતે થશે સર્ક્યુલર પંચ છે અને આ પ્લેટમાં આપણે સર્ક્યુલર હોલ પડશે અને અહીંથી આટલું સર્ક્યુલર પોર્શન જે છે એ સર્ક્યુલર પોર્શન છૂટું પડશે તો આનો એરિયા તમારે લેવાનો પાય ડીટી અને આનો તમારે એરિયા લેવાનો પાય બાય ફોર ડી સ્ક્વેર આ બંને તમારે ધ્યાન રાખવાનું છે બરાબર મેઇન આ જ ફોર્મ્યુલા છે સ્ક્વેર હોય તો સ્ક્વેર માટે પંચનો એરિયા તમારે લેવાનો એ સ્ક્વેર અને જે બ્લેન્ક છે એના માટેનો એરિયા લેવાનો ફોર એટી જ્યારે આપણી પાસે સર્કલ હોય તો સર્ક્યુલર માટે થઈને બ્લેન્કનો એરિયા લેવાનો પાયડીટી અને હોલનો એરિયા તમારે લેવાનો કેટલો પાય બાય ફોર ડી સ્ક્વેર બરાબર હવે આપણે એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ થાય છે એ બરાબર એટલે તમને વધારે આઈડિયા આવે કે કઈ રીતનો છે સ્ક્વેર પંચ માટેનું એક્ઝામ્પલ જોઈએ તો સ્ક્વેર પંચ માટે મેક્સિમમ પંચિંગ ફોર્સ જે છે એ મેક્સિમમ પંચિંગ ફોર્સ માટેની ફોર્મ્યુલા શું થશે મેક્સિમમ પંચિંગ ફોર્સ તો એની જે ફોર્મ્યુલા છે એ શું થશે મેં તમને કીધું પંચ માટે શું થશે સિયર સ્ટ્રેસ લાગશે તો એની માટે યુ મલ્ટિપ્લાય બાય એ અને જે પંચ છે એ પંચ ઉપર શું લાગે ક્રશિંગ સ્ટ્રેસ લાગે તો ક્રશિંગ લોડ ઇઝ ઇક્વલ અથવા તો ક્રશિંગ ફોર્સ ઇઝ ટુ શું થશે એની ફોર્મ્યુલા સિગ્મા સી મલ્ટિપ્લાય બાય એરિયા હવે અહીંયા જે છે આપણી પાસે સ્ક્વેર પ્લેટ છે બરાબર અને જે બી બ્લેન્ક છે એ બ્લેન્કનો એરિયા આપણે શું લેવાનો છે ટાવ યુ મલ્ટિપ્લાય બાય ફોર એ ઇન્ટુ ટી મેં તમને એક્સપ્લેન કર્યું અને આની માટે આપણે શું લેવાનું છે ક્રશિંગ માટે ક્રશિંગ કોના પર થશે પંચ પર થશે અને પંચનો આપણે એરિયા શું લઈશું આપણે એ સ્ક્વેર સેમ વસ્તુ અહીંયા સર્ક્યુલર માટે આપણે જોઈએ તો સર્ક્યુલર માટે જે બી મેક્સિમમ પંચિંગ ફોર્સ છે એ મેક્સિમમ પંચિંગ ફોર્સની વેલ્યુ શું થશે એ થશે ટાવ યુ મલ્ટિપ્લાય બાય એરિયા અહીંયા જે છે કેટલો બ્લેન્ક બ્લેન્કનો એરિયા કેટલો થશે ટાવ યુ મલ્ટિપ્લાય બાય પાયડી ઓકે અને ક્રશિંગ લોડ જે છે એ ક્રશિંગ લોડની વેલ્યુ શું થશે તો ક્રશિંગ લોડની વેલ્યુ થશે સિગ્મા સી ક્રશિંગ સ્ટ્રેસ મલ્ટિપ્લાય બાય એરિયા તો એની માટે સિગમા સી મલ્ટિપ્લાય બાય આનો એરિયા આ ક્રશિંગ શેના પર થશે પંચ પર થશે બરાબર તો પંચનો જે એરિયા છે પંચનો એરિયા આપણે કેટલો લઈશું પાય બાય ફોર ડી સ્ક્વેર મેં તમને પહેલાં ડાયાગ્રામથી સમજાયું અને હવે આ ફોર્મ્યુલાથી સમજાયું એક અને સિમ્પલ બીજું યાદ રાખજો કે આ તમે કદાચ એવું વિચારતા હોય કે આ વેલ્યુ ડાયરેક્ટલી કઈ રીતે આવી ગઈ તો એ જ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ ઇનટુ એરિયા આના પરથી જ આ બધી ફોર્મ્યુલા આપણે કરી છે બરાબર હવે શું કરવાનું છે તો બધાની વેલ્યુ મૂકી દો જે બંને જે બી ફોર્સ છે એક તો પંચિંગ ફોર્સ અને જે ક્રશિંગ લોડ છે ક્રશિંગ ફોર્સ છે એ બંનેને આપણે સરખાઈ દેવાના જો ક્રશિંગ સ્ટ્રેસ જે છે એ સોરી ક્રશિંગ લોડ જે છે ક્રશિંગ લોડની ફોર્મ્યુલા શું છે સિગ્માં સી મલ્ટિપ્લાય બાય એ સ્ક્વેર એ જે છે એ સ્ટ્રેસ સ્ટ્રેસથી અથવા તો સિયર લોડથી વધારે અથવા તો એના જેટલા હોય ત્યારે પંચ થઈ શકે એટલે કે ટાવ યુ ઇન્ટુ ફોર ઇન્ટુ એટી ટૂંકમાં કહું તો જે ફોર્મ્યુલા આપણે બંને ડિરાઈવ કરી છે બંનેને સરખાઈ દેવાના તમારે આપણે શું ફાઇન્ડ કરવાનું છે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે બરાબર હવે એને અહીંયા કરતાં કરીએ તો એને કરતાં કરો તો શું થશે એ બરાબર સૌથી પહેલાં તો આ એ છે આ એ કેન્સલ કરી જ નાખવાનો એટલે તમારે આગળ બહુ વધારે પ્રોબ્લેમ રહે નહીં એ કેન્સલ થઈ જશે આ સિગ્મા સી આ બાજુ થશે તો જશે તો એ ઇઝ ઇક્વલ ટુ ટાવ યુ મલ્ટીપ્લાય બાય ફોર મલ્ટિપ્લાય બાય ટી બાય સિગ્મા સી ઓકે ટાવ યુ જે છે ટાવ યુની વેલ્યુ કેટલી છે ત્રણસો ફોર અને થિકનેસ કેટલી છે પ્લેટની દસ ડિવાઈડ સિગ્મા સી એટલે કે સિગ્માસી ક્રસિંગ સ્ટ્રેસની વેલ્યુ કેટલી છે દોઢસો તો જે પંચ છે એ પંચની સાઈડ આપણને કેટલી મળશે હેંસી એમ મતલબ કે જે બી પ્લેટ છે એ પ્લેટમાં એટી બાય એટીનું હોલ પડશે આ વેલ્યુ આપણને મળી આ થઈ ગયો એક્ઝામ્પલ કોની માટે સ્ક્વેર માટે હવે આપણે સર્ક્યુલર માટે જોઈએ તો સર્ક્યુલર માટે બી સેમ જે બંને છે ક્રસિંગ સ્ટ્રેસ અને અલ્ટિમેટ સ્ટ્રેસવાળી જે ફોર્મ્યુલા છે બંને સરખાઈ દેવાના શોર્ટમાં ક્રશિંગ લોડ બરાબર અહીંયા હું લખી જ દઉં છું એટલે તમને આઈડિયા આવી જાય ક્રશિંગ લોડ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ શિયર લોડ શિયર લોડ લખો અથવા તો પંચિંગ લોડ લખો બંને વસ્તુ એક જ છે ક્રશિંગ લોડ જેની ફોર્મ્યુલા શું થશે સિગ્મા સી મલ્ટીપ્લાય બાય પાય બાય ફોર ડી સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટાવ યુ મલ્ટીપ્લાય બાય પાય ઇન્ટુ ડી ઇન્ટુ ટી બરાબર આમાં કરતાં કરીને ડાયરેક્ટલી બધી જ આપણે અહીંયા ડીને કરતા કરી દઈએ એક ડી અહીંયા કેન્સલ થઈ જશે તો શું થશે ડી ઇઝ ઇક્વલ ટુ ફોર ઇન્ટુ ટાવ યુ ઇન્ટુ ટી બાય સિગમા સી બધી જ વેલ્યુ મૂકો બરાબર તો તમને ડાયામીટર મળશે કેટલો ડાયામીટર ઇઝ ઇક્વલ ટુ નાઇન પોઈન્ટ ટ્વેન્ટી થ્રી એમ બરાબર આ ટાવી ટાવ યુની વેલ્યુ કેટલી છે ત્રણસો થિકનેસ કેટલી છે દસ અને ક્રોસિંગ સ્ટ્રચની વેલ્યુ કેટલી છે તેરસો બરાબર અને અહીંયા જે છે ફોર અહીંયા એક બીજી વસ્તુ આ તેરસો કઈ રીતે આ એ હું તમને કહી દઉં ખાસ અહીંયા જે છે સિયરસ્ટ્રેસની જે વેલ્યુ છે એ સિયરસ્ટ્રેસની વેલ્યુ તમને કેટલી આપેલી છે ઝીરો પોઈન્ટ ત્રણ કિલો ન્યૂટન પર એમએમ સ્ક્વેર એટલે એને કિલો ન્યૂટનને ન્યૂટનમાં કન્વર્ટ કરશો તો એની વેલ્યુ થશે ત્રણસો જ્યારે ક્રોસિંગ સ્ટ્રેસ છે એની વેલ્યુ કેટલી આપેલી છે તમને વન પોઈન્ટ થ્રી તો જેની વેલ્યુ કેટલી થશે તેરસો બરાબર તેરસો ન્યૂટન પર એમએમ સ્ક્વેર તો ચારે ચાર એક્ઝામ્પલ જે છે એ ચારે ચાર એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ચેપ્ટર્સ જોઈશું થેન્ક યુ